મેળ ફાઉન્ડેશન દ્વારા વંદે માતરમ દિવાળી 2021 માટે દેશના સૈનિકો માટે શુભેચ્છાઓ વિશેષ રીતે આપવા આયોજન કરવામાં આવ્યું, જેમાં મેઘરજની પીસીએન હાઈસ્કૂલના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મેળ ફાઉન્ડેશન મુંબઈની અંદર પીસીએન હાઈસ્કૂલ મેઘરજ પૂર્વ શિક્ષક અલ્પેશભાઈ શ્યા, પૂર્વ વિદ્યાર્થી નિલેશભાઈ શ્યા તેમજ અનેક વિદ્યાર્થીઓ સેવા આપી રહ્યા છે, ત્યારે મેળ ફાઉન્ડેશન વંદે માતરમ દિવાળી 2021 માટે દેશના સૈનિકો માટે શુભેચ્છાઓ વિશિષ્ટ રીતે આપવા આયોજન કરવામાં આવ્યું હતું, તે જેના અનુસંધાને ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી અલગ અલગ ગ્રીટિંગ્સ બનાવી દિવાળી પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મેઘરજની પીસીએન હાઈસ્કૂલ દ્વારા 200 જેટલા વિદ્યાર્થીઓએ પણ અલગ અલગ પ્રકારના દિવાળી શુભેચ્છાઓ માટે ગ્રીટિંગ્સ કાર્ડ બનાવ્યા હતા, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ કવિતારૂપી ગ્રીટિંગ્સ કાર્ડ તેમજ ચિત્રાત્મક દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડ જીવનમાં પહેલીવાર બનાવ્યા હતા અને સમજ્યા હતા કે આ દેશમાં હાલ આપણે સૌ જો સુખ શાંતિથી દિવાળી ઉજવી રહ્યા છે, એ આપણા દેશના સૈનિકોને પ્રતાપે આજે સુખ શાંતિથી દિવાળી ઉજવાઈ રહી છે. સમગ્ર ગ્રીટિંગ્સ કાર્ડની માહિતી જીતેન્દ્રભાઈ પંચાલ શિક્ષક માર્ગદર્શન આપ્યું હતું. મેડ ફાઉન્ડેશનના પદાધિકારીઓ આગામી 31 ઓક્ટોબરના રોજ ભુજ મુકામે જઈ સૈનિકોને જાતે દિવાળી પર્વની શુભેચ્છા માટે તૈયાર કરેલ વિદ્યાર્થીઓના ગ્રીટિંગ્સ કાર્ડ આપવામાં આવશે. ત્યારે મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે બાળકોએ કાર્ડ બનાવવા માટે મેડ ફાઉન્ડેશન એ જ સહકાર આપ્યો એ બદલ શાળાના પ્રિન્સિપાલે આભાર વ્યક્ત કર્યો હતો. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. શ્રી કિશન હાઈસ્કૂલ શાળામાં ભણું છું, ધોરણ 9 અ. મેળ ફાઉન્ડેશન મુંબઈએ દેશના સૈનિકોને મનોબળ વધારવા માટે દિવાળીની શુભેચ્છાઓ આપવા માટે વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી કાર્ડ તૈયાર કરાવ્યો, જેમાં અમારી શાળાના ક્રિશ્ચિયન એન્ડ હાઈસ્કૂલ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. આચાર્ય સાહેબ તથા ચિત્ર શિક્ષક પંચાલ સાહેબના માર્ગદર્શન આપ્યું અને સૈનિકોને દિવાળીની શુભેચ્છાઓ એ વિશેષ રીતે આપી. હેપ્પી દિવાળી એન્ડ હેપ્પી ન્યૂ યર. બ્રેવ સોલ્જર. નમસ્કાર. MED મેળ ફાઉન્ડેશન મુંબઈની અંદર અમારી શાળાના પૂર્વ શિક્ષક શ્રી અલ્પેશભાઈ શાહ તથા પૂર્વ વિદ્યાર્થી નિલેશભાઈ શાહ અને આવા બીજા અનેક અમારા પૂર્વ વિદ્યાર્થીઓ એ સેવાઓ આપી રહ્યા છે. મેળ ફાઉન્ડેશન વંદે માતરમ દિવાળી 2021 માટે એ દેશના સૈનિકોને શુભેચ્છાઓ વિશિષ્ટ રીતે આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્યની દેશની વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી કાર્ડ એટલે કે દિવાળી ગ્રીટિંગ્સ બનાવડાવી, ડ્રોઈંગ કરાવી અને દિવાળીની શુભેચ્છાઓ આપવાની છે. અમારી શાળામાંથી પણ 200 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ પોતાની રીતે પોતાને એમને માર્ગદર્શન આપવામાં આવ્યું એ મુજબ એમણે પોતે જીવનમાં પહેલી જ વખત દિવાળી કાર્ડ બનાવ્યું અને જુદી જુદી રીતે પોતાની રીતે કાવ્યાત્મક રીતે કોઈકે શબ્દો લખ્યા, કોઈકે ચિત્રો દ્વારા પોતાની લાગણીઓ દેશના સૈનિકો માટે એ વ્યક્ત કરી છે. એ લોકો એ બાળકો એવું ચોક્કસ સમજ્યા છે કે દેશના સૈનિકોના કારણે જ અમે આ દેશની અંદર શાંતિથી દિવાળી ઉજવી શકીએ છીએ અને સુરક્ષિત છીએ. આ મેળ ફાઉન્ડેશનના પદાધિકારીઓ એ આગામી 31 ઓક્ટોબરના રોજ ભુજ મુકામે ત્યાં સ્પેશિયલ જઈ અને જાતે દિવાળીના તહેવારોની અંદર એ સૈનિકોને આ ગ્રીટિંગ્સ જાતે આપવાના છે. અમારી શાળાના ઉત્સવી શિક્ષક છે જેવી પંચાલે પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એ દેશના વીર જવાનોને એ હેપી દિવાળી અને હેપી ન્યૂ યર ઇન્ડિયન આર્મી એવી શુભેચ્છાઓ આપી છે. તો હું મેળ ફાઉન્ડેશને અમારા વિદ્યાર્થીઓને જે વિશેષ તક આપી અને એ બદલ હું શાળા પરિવાર વતીથી એમનો પણ હું આભાર